ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સ્વાધ્યાય જે 1.2 આપણું શરૂ હતું કે નહીં, હા દરેકને ખ્યાલ છે સારી રીતે, તો આપણે સ્વાધ્યાય 1.2માં પ્રશ્ન 1 મેં તમને શીખવાડેલો હતો, તો પ્રશ્ન 2 એની જેવો જ છે. ખ્યાલ આવી ગયો? એમાં વાંચો, ધ્યાન આપો. જેનો તફાવત એટલે કે બાદબાકી 8 થતી હોય તેવા બે ઋણ એટલે કે બંને માઇનસ સંખ્યાની જોડી લખવાની છે. ખ્યાલ આવી ગયો? એ બી અને સી પ્રશ્ન 1 કર્યો એની જેવા જ છે. હવે આગળ આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. જુઓ આજના વિડીયોમાં પ્રશ્ન નંબર 3 શું કહે છે, રકમમાં ધ્યાન. ક્વિઝના એટલે કે રમતમાં 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ -40, 10 અને 0 છે અને ટીમ બીના ગુણ 10, 0 અને -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? ચલો વિદ્યાર્થી મિત્રો, બે ટીમ છે, તો જુઓ અહીંયા ખાસ ધ્યાન. ત્રીજો દાખલો, ટીમ એના ગુણ મને લખાવો. ચાલો દરેક વિદ્યાર્થી ઘરે બેઠા છો ને તો એ લખાવવાના મને, ઓ ટીમ બીના ગુણ લખાવો. ચાલો ટીમ એના ગુણ કેટલા કેટલા છે, કોણ બોલશે? ચાલો વેરી ગુડ, -40, 10 અને 0. પહેલા રાઉન્ડમાં -40 એટલે ખોટ ગઈ, બીજા રાઉન્ડમાં 10 ને ત્રીજા રાઉન્ડમાં 0. ટીમ બીના ગુણને પહેલા રાઉન્ડમાં 10, બીજા રાઉન્ડમાં 0 અને ત્રીજા રાઉન્ડમાં -40. ચાલો હવે કઈ ટીમના ગુણ વધુ છે, તો એના માટે મારે બંને ટીમના કુલ ગુણનો સરવાળો કરવો પડે. તો ચાલો અહીંયા ટીમ એના કુલ ગુણ, ખ્યાલ આવ્યો બરાબર, અને અહીંયા ટીમ બીના કુલ ગુણ. જુઓ અહીંયા ધ્યાન, ટીમ એના કુલ ગુણ એટલે બધાનો સરવાળો, -40 +10 +0. એ જ રીતે ટીમ બીના કુલ ગુણ એટલે સરવાળો, 10 +0 +-40. હવે સાદુરૂપ આપો. ચાલો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી થાય, 40માંથી 10 જાય તો 30 અને મોટી સંખ્યાની નિશાની, છેલ્લે 0 તો ગણાય ને, એટલે આનો જવાબ આવ્યો -30. તો ટીમ એના રમત પૂરી થાય એટલે કુલ ગુણ -30 છે. તે જ રીતે ટીમ બીના, ચલો વિદ્યાર્થી મિત્રો, 10 + 0 એટલે 10 થાય, હા તો પહેલાં 10 + 0 એટલે કે 10, પ્લસ માઇનસ માઇનસ, 40 બેઠે બેઠા. ચાલો વિદ્યાર્થી મિત્રો, 10માંથી 40 ઓછા કરવાના, ન જાય તો 40માંથી 10 જાય તો 30 અને મોટી સંખ્યાની નિશાની. હવે જુઓ બંને ટીમના ગુણ કેવા આવ્યા, સરખા. તો તમે એમ ન કહી શકો કે આ ટીમના ગુણ વધારે છે ને આ ટીમના ગુણ ઓછા છે. તો જવાબમાં એવું લખવાનું કે અહીં બંને ટીમના ગુણ સરખા છે, છે ને. ચલો પહેલો જવાબ મળી ગયો. બીજો, શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? હવે જુઓ અહીંયા 3 પૂર્ણાંક સંખ્યા હતી ને, અહીંયા પણ 3 હતી. અહીંયા મને મેં પહેલાં -40 રાખ્યા, પછી 10 રાખ્યા અને 0 લખ્યા, તો એ -30 જવાબ આવ્યો. અહીંયા પહેલાં 10 રાખ્યા, વચ્ચે 0 રાખ્યા, છેલ્લે -40 રાખ્યા, તો પણ -30 જ જવાબ આવ્યો. તો હા, પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેર્યો તો સરવાળો તો કેવો આવે, સરખો. તો જવાબમાં હું લખવાનું કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો ક્રમનો ગુણધર્મ, કેમ કે ક્રમની અદલા બદલી કરો તો જવાબમાં કાંઈ ફેર પડે નહીં. હવે અહીંયા ધ્યાન, દાખલા નંબર 4 જે તમારે ચોપડીમાં જ કરવાનો છે, નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. ચલો પહેલી ખાલી જગ્યા, આ બરાબરની આ બાજુના ભાગને તમારે ડાબી બાજુનો ભાગ કહેવાનો અને બરાબરની આ બાજુના ભાગને જમણી બાજુનો ભાગ કહેવાનો. હવે જુઓ અહીંયા -5 +-8 બરાબર, હવે આ બાજુ -8 પ્લસ ખાલી જગ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ ક્રમનો ગુણધર્મ થાય, ક્રમની અદલા બદલી. અહીંયા -5 અને -8 હતું, તો અહીંયા -8 તો છે, તો પ્લસમાં શું આવશે, આ જે બાકી રહ્યું તે -5. ક્રમની અદલા બદલી કરો તો જવાબમાં કાંઈ ફેર પડે નહીં, જવાબ ઇક્વલ ટુ જ આવે. તે જ રીતે -53 પ્લસ ખાલી જગ્યા બરાબર -53, તો -53માં હું કેટલા ઉમેરું, તો -53 જ આવે, તો કાંઈ ઉમેરવાના જ નહીં, તો જ -53 આવે ને, એટલે કે 0 ઉમેરવાના. હવે 17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0, તો 17માં કેટલા ઉમેરું તો 0 આવે, તો 17માં 17 ઉમેરો તો 34 થાય, તો 17માં ઉમેરવાના -17,
એટલે કે 17 માઈનસ 17 0 આવી ગયા તે જ રીતે 13 પ્લસ માઈનસ 12 પ્લસ ખાલી જગ્યા બરાબર 13 પ્લસ માઈનસ 12 પ્લસ માઈનસ 7 ત્યાં ત્રણ સંખ્યા છે જો જમણી બાજુ 1 2 3 અહીંયા 1 અને 2 જ આપી છે ત્રીજી કઈ ખૂટે છે તો આ બાજુ જોઈ લ્યો તો પહેલા તમે મને કયો કયો ગુણધર્મ છે આ બે સંખ્યાનો હું બનાવ્યું જૂથ તો આ થયો જૂથનો ગુણધર્મ જૂથના ગુણધર્મમાં બંને બાજુ સંખ્યા હરખી જોવી જોઈએ જો અહીંયા 13 છે અહીંયા 13 છે અહીંયા માઈનસ 12 છે તો અહીંયા માઈનસ 12 છે તો અહીંયા કયા છે માઈનસ 7 તો જવાબમાં શું આવશે માઈનસ 7 તો આનો સાદુરૂપ આપશો તો જવાબ કેવા આવશે સરખા તે જ રીતે પાછો જૂથનો ગુણધર્મ માઈનસ 4 15 માઈનસ 3 તો અહીંયા તે માઈનસ 4 15 તો અહીંયા શું આવશે માઈનસ 3 ખ્યાલ આવી ગયો તો આ તમારા ખાલી જગ્યા કમ્પ્લીટ થઈ એટલે કે આપણું સ્વાધ્યાય 1.2 પૂર્ણ થયું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બે સ્વાધ્યાયમાં શું જોયું તો આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા કઈ રીતે કરવાના અને બાદબાકી કઈ રીતે કરવાના તે જોયું હવેના જે ટોપિક છે એ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર જોવાના છે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કઈ રીતે થાય તે આજે આપણે અહીંયા જોવાનું છે તો ચાલો અહીંયા ધ્યાન દરેક વિદ્યાર્થીનું જુઓ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ટોપિક એવો છે આ ટોપિક પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો મેં તમને જે આગળ નિશાની લખાવી હતી સરવાળા માટેની લખાવી હતી કે પ્લસ 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 માઇનસ 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 પ્લસ અને માઇનસ પ્લસ માઇનસ તો હવે આ ગુણાકારમાં યાદ રાખવાના છે વચ્ચેની જે નિશાની છે ને એ ગુણાકારની છે ખ્યાલ આવી ગયો હવે જો ગુણાકારમાં શું થાય પહેલી સંખ્યા પ્લસ હોય ગુણ્યા બીજી સંખ્યા પ્લસ હોય તો જવાબ પ્લસમાં જ આવે એટલે જો મેં ઉદાહરણ લખ્યું છે કે 2 ગુણ્યા 3 આ બંને પ્લસ લીધા તો જવાબ 6 પ્લસમાં જ આવ્યો હા હવે પહેલી સંખ્યા પ્લસ એનો ગુણાકાર બીજી સંખ્યા માઇનસ હોય તો પ્લસ માઇનસનો ગુણાકાર આવશે માઇનસ ખ્યાલ આવ્યો જો ઉદાહરણ લીધું છે પહેલી સંખ્યા પ્લસ એટલે કે 4 વાળી ગુણ્યા બીજી સંખ્યા માઇનસ 3 તો આનો જવાબમાં શું આવશે માઇનસમાં જવાબ આવશે તો પહેલાં માઇનસની નિશાની મૂકી જ દેવાની કેમ કે અહીંયા પ્લસ છે અહીંયા છે માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ હવે સંખ્યાનો ગુણાકાર કરો 4 તેરી 12 તે જ રીતે પહેલી સંખ્યા માઇનસ હોય અને બીજી સંખ્યા પ્લસ હોય એ બંનેનો ગુણાકાર કરો તો જવાબ માઇનસમાં આવે એટલે કે માઇનસ પ્લસ માઇનસ ઉદાહરણ તરીકે માઇનસ 5 ગુણ્યા 4 તો જો અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ મૂકી દીધા 5 ચોક 20 હવે બંને માઇનસ માઇનસ ગુણ્યા માઇનસ તો માઇનસ ગુણ્યા માઇનસ શું થાય પ્લસ થાય જુઓ અહીંયા માઇનસ 5 ગુણ્યા માઇનસ 3 તો માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસની નિશાની મૂકવાની સરવાળો નહીં કરવાનો કેમ કે ગુણાકાર છે એટલે નિશાનીનો ગુણાકાર કરો એટલે પ્લસ થાય અને 5 ગુણ્યા 3 5 તેરી 15 તો આ થઈ ગયા તમારા પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો આ નિશાની તમારે ખાસ યાદ રાખવાની છે ખ્યાલ આવી ગયો તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી આપણે જે દાખલા આવવાના છે ગુણાકાર વિશેના એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ ધન્યવાદ